અમદાવાદના ઘાટલોડિયામાં આવેલા પાંડવ ઓઢા ગાર્ડન ખાતે યોગાભ્યાસનું કરાયું આયોજન. 21 જૂન એટલે વિશ્વ યોગ દિવસ. 21 જૂનનો દિવસ એ ઉત્તરીય ગોળાર્ધમાં સૌથી લાંબો દિવસ છે અને આજેને કારણે 21 જૂન વિશ્વ યોગ દિવસ તરીકે મનાવવામાં આવે છે. યોગ એ સદ્યથી ચાલી આવતી આપણી ભારતીય સંસ્કૃતિનો એક ભાગ છે. હિન્દુ, બૌદ્ધ અને જૈન ધર્મમાં યોગને ધ્યાનાવસ્થા સાથે જોડાવવામાં આવેલ છે. યોગ એક પ્રાચીન શારીરિક, માનસિક અને આધ્યાત્મિક પ્રણાલી છે. સમગ્ર વિશ્વને યોગની ભેટ આપનાર બીજું કોઈ નહીં પણ આપણો ભારત દેશ છે. યોગ એ સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ જોડાણ કરવો, એક કરવો થાય છે. યોગ એ શરીર અને આત્માને જોડાણનો પ્રતીક છે. યોગ એ આધ્યાત્મિક શિસ્ત છે. આજે સમગ્ર વિશ્વમાં યોગની લોકપ્રિયતા પણ દિન પ્રતિદિન વધી રહી છે ત્યારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડની પ્રેરણાથી ઘાટલોડિયાના જાણીતા યોગ ટ્રેનર કૌશલ સત્તાપરા અને મિતેશ શાહ દ્વારા ઘાટલોડિયાના પાંડવ ઓરડા ગાર્ડન ખાતે યોગાભ્યાસનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સીઆરથ યુનિવર્સિટીના ડાયરેક્ટર ડૉક્ટર જયરાજભાઈ પંડ્યા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહી દીપ પ્રાગટ્ય દ્વારા યોગાભ્યાસનો શુભારંભ કરાવ્યો હતો, જેમાં ભારતીય યોગ સંસ્થાન માનવ પરિવાર તથા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકરો અને ઘાટલોડિયાના રહીશોએ ખૂબ જ મોટા પ્રમાણમાં હાજર રહી ઉત્સાહપૂર્વક યોગનું મહત્ત્વ સમજી વિવિધ યોગાસનો સાથે અભ્યાસ કર્યો હતો. સંજીવ રાજપૂત, ZSTV, અમદાવાદ.